તારક મહેતા સિરિયલની અભિનેત્રી બબીતાએ કરેલી વિવાદસ્પદ ટિપ્પણીને કારણે વાલ્મીકિ સમાજમાં રોજ સિરિયલનું પ્રોડક્શન બંધ કરવાની ચીમકી. સુરત સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા કાયદેસરની કાર્યવાહી માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કલેક્ટર કચેરી ખાતે ઝાડુ લઈને સ્વાભિમાન સંગઠન સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પહોંચ્યા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી બબીતા ઉર્ફે મુનમુન દત્તાએ કરેલી વિવાદસ્પદ ટિપ્પણીને કારણે વાલ્મીકિ સમાજની લાગણી દુભાતા કાયદેસરના પગલાં ભરવા માટે માંગ કરી છે. સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા કાયદેસરની કાર્યવાહી માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે બબીતા દ્વારા પોતાની ભૂલ નહીં સ્વીકારે તો આ સિરિયલનું પ્રોડક્શન બંધ કરવા માટે મારું નામ કિરીટભાઈ વાઘેલા છે. હું સ્વાભિમાન સંગઠન સંસ્થાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને આજે આવવાનું કારણ એટલું માત્ર છે કે બે દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં તારક મહેતા ઉલ્ટા ચશ્માના કલાકાર એવા બબીતા મુનમુન દત્તા દ્વારા વાલ્મીકિ સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. ભંગી શબ્દ જેની પર પ્રતિબંધ મુકાયો છે એ શબ્દ ઉચ્ચારી આ સમાજને બદનામ અને એનું અપમાન કરવામાં આવ્યું છે, જેના વિરોધમાં અમે આજે કલેક્ટર કચેરી અને પોલીસ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શું માગણી છે આપણી? અમારી માગણી એ છે કે એટ્રોસિટી એક્ટ મુજબ આ કલાકાર પર પહેલાં તો FIR નોંધાય અને કાયદેસરની કાર્યવાહી થાય, અને જો આ બાબતે ભીનું સંકેતવામાં આવશે તો આવનાર સમયમાં સફાઈની કામગીરી બંધ કરી આનાથી પણ જલદ આંદોલનો કરીશું, જેની અમે આજે ચીમકી આપીએ છીએ. જો આની પર એ નહીં કરે તો અમે આખા ભારત દેશમાં આંદોલન લઈ જઈને આ સિરિયલ બંધ કરવાની પણ અમારી કોશિશ રહેશે, એની પણ આજે અમે ખાતરી આપીએ છીએ. की तरह लगा दिए बिकॉज मैं यूट्यूब में आने वाली हूँ और मैं अच्छा दिखना चाहती हूँ, भंगी की तरह नहीं दिखना चाहती हूँ. सो या दैट्स अबाउट इट. चलो चलो शुरू करते इस ब्लॉग को अभी बिफोर इट गेट्स टू हॉट. आई जस्ट